નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શિવાંગ રાવલ વર્લ્ડિંગ બોક્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને ડેલી ફાઈ સિરીઝ અંતર્ગત આજે આપણે જે વિષયની ચર્ચા કરવાની છે એ વિષય છે ભૂગોળ હવે આ ભૂગોળ વિષયની અંદરના જે પાંચ મહત્વના પ્રશ્નો છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ પણ આપણા વિષય વસ્તુનું જે કેન્દ્ર છે એ ગુજરાત રહેશે એટલે કે ગુજરાત ભૂગોળના પણ પ્રશ્ન એમાં વધારે આપણે લીધેલા છે પણ આપણે ચર્ચા કરવાની છે ભૂગોળ વિષય સાથે સંબંધિત હોય એવા પાંચ પ્રશ્નો તો એ અંતર્ગત પહેલો પ્રશ્ન લઈએ નીચેના જિલ્લાઓ પૈકી સૌથી વધુ તાલુકાઓ છે એ કયા જિલ્લામાં આવેલા છે હવે પ્રશ્ન એમ થાય કે ભાઈ આ પ્રશ્ન છે એની ચર્ચા આપણે અગાઉ પણ કરેલી છે પણ ઓપ્શન કંઈક અલગ છે રાજકીય ભૂગોળ નામનો જે ટોપિક બને છે એ રાજકીય ભૂગોળમાંથી આવા પ્રશ્નો બનતા હોય છે મુદ્દો એ છે કે જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી વધુ તાલુકાઓ છે એ ગુજરાતનો કયો જિલ્લો ધરાવે છે તો ઓપ્શનની અંદર આપણે બનાસકાંઠા છે એ શોધતા હોઈએ પણ અહીં જે આપેલા ચાર ઓપ્શન છે એમાં કોઈ જગ્યાએ બનાસકાંઠા આપવામાં નથી આવેલું એનો મતલબ એવો થાય કે તમને એ ખ્યાલ હોવી જોઈએ કે આ ચાર જે જિલ્લાઓ છે એના તાલુકાઓની સંખ્યા કેટલી છે આ પ્રશ્ન જે જીપીએસસી દ્વારા લેવામાં આવેલી એક પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો છે અને ધ્યાનમાં આવેલો એટલા માટે અહીંયા લીધેલો છે તો એ જવાબ પહેલા મેળવી લઈએ અને પછી આ મુદ્દાની ચર્ચા આપણે કરીએ તાપી જિલ્લાની જો વાત કરવામાં આવે તો તમને ત્યાં સાત જેટલા તાલુકાઓ જોવા મળે અરવલ્લી છે એની અંદર આપણને છ જેટલા તાલુકાઓ જોવા મળશે અને પંચમહાલ છે તો એમાં વળી પાછા સાત જેટલા જોવા મળશે અને વડોદરા છે તો એમાં આઠ જેટલા તાલુકાઓ જોવા મળશે હવે આ દેખી રીતે આઠ તાલુકા છે વડોદરા ધરાવે છે એટલે આ ચાર તાલુકાઓની સાપેક્ષે અહીંયા આપણો જે જવાબ બને છે એ વડોદરા છે મિત્રો ગુજરાતની અંદર જે તેત્રીસ જિલ્લાઓ આવેલા છે એ તેત્રીસ તેત્રીસ જિલ્લાઓની અંદર તાલુકાની સંખ્યા છે એમાં અસમાનતાઓ જોવા મળે છે બનાસકાંઠા ચૌદ છે એટલે કે બનાસકાંઠા છે એ ચૌદ જેટલા તાલુકાઓ છે એ ધરાવે છે જ્યારે ડાંગ અને પોરબંદર એવા છે આ બંને જિલ્લાઓ કે જે માત્ર ત્રણ ત્રણ જેટલા જ જિલ્લા ધરાવતા હોય તો આપણો અહીંનો જે જવાબ છે એ વડોદરા છે તો હવે તમારું એનાલિસિસ એક એવું પણ હોવું જોઈએ કે જેની અંદર તમને તેત્રીસે તેત્રીસ જિલ્લાઓ છે એના તાલુકાઓની જે સંખ્યા છે ક્રમ છે એ આધારે ગોઠવતા આવડવું જોઈએ અને ખ્યાલ હોવો જોઈએ તમને પૂછવામાં આવે કે અમદાવાદ છે એમાં કુલ કેટલા તાલુકાઓ આવેલા છે તો આપણે કહીએ કે દસ તાલુકાઓ છે ભાવનગરની અંદર દસ તાલુકાઓ છે વળી પાછું જો મહેસાણા પૂછવામાં આવે તો અગિયાર તાલુકાઓ છે ગુજરાતની અંદર કોઈ પણ એવો તાલુકો નથી કે જે કોઈ પણ એવો જિલ્લો નથી કે જે તેર તાલુકા ધરાવતું હોય કોઈ પણ એવો જિલ્લો નથી કે જે બાર જેટલા તાલુકા ધરાવતું હોય તો આજે એનાલિસિસ છે એ આપણને પૂછવામાં આવતું હોય તાજેતરમાં એ પણ આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટ દ્વારા જે કોઈ ભરતી છે એ લેવામાં આવશે અથવા જે ફોર્મ ભરાતા હોય છે જેમ કે રાજકોટ મહાનગરપાલિકામાં એકસો બાવીસ જેટલી જુનિયર ક્લાર્કની ભરતી બહાર પડી છે તો એમાં રાજકીય ભૂગોળ છે એના જીકે તરીકે પ્રશ્ન આપણને આવી શકે ઇવન આ તો જે જીપીએસસીનો પ્રશ્ન છે એટલે જે આવનારી માર્ચ અને એપ્રિલ મહિનામાં જે એસટીઆઈ અને ડીવાયએસઓની એક્ઝામ આવવાની છે તો એમાં પણ વિધાન સ્વરૂપે આવું કંઈક વાક્ય આપણને પૂછી શકે એટલે રાજકીય ભૂગોળ છે એનો આ પોઈન્ટ આપણે કરવો જોઈએ એની પછી આપણે બીજો પ્રશ્ન લઈએ કે જે ખાસ ડીવાયએસઓ એસટીઆઈ અથવા જીપીએસસી વન ટુની એક્ઝામની અંદર પૂછાઈ શકે ગુજરાત ભૂગોળ સાથે સંબંધિત એટલે કે માત્ર ને માત્ર જો આપણે કેવું હોય તો એ ફિઝિકલ જીઓગ્રાફી એટલે કે ભૌતિક ભૂગોળ સાથે સંબંધિત હોય એવો આ પ્રશ્ન છે એટલે ગુજરાત ભૂગોળ સાથે સંબંધિત તો કહી શકાય પણ ગુજરાત ભૂગોળના ટોપિક છે એની અંદર ભૌતિક ભૂગોળના ટોપિક નો આ એક પ્રશ્ન છે એમ આપણે કહી શકીએ પ્રશ્ન કંઈક એવો છે કે ગૃહિત રેખા જેને ઇંગ્લિશમાં ડોટમ લાઇન તરીકે ઓળખવામાં આવતું હોય છે તે સંદર્ભે અહીં જે ચાર વિધાન આપવામાં આવેલા છે તો એમાંથી કયું વિધાન ખરું છે તો આપણી પાસે જે ચાર ઓપ્શન એવું કહે છે કે કચ્છના જે નાનું રણ છે તો મોટું રણ એટલે કે કચ્છના રણ અને કાઠિયાવાડનો જે ઉચ્ચ પ્રદેશ છે એને વિભાજિત કરતી જે લાઇન છે એને ડોટમ લાઇન અથવા ગૃહિત રેખા કહેવાય બીજું વિધાન છે હિમાલય અને ઉત્તરના જે મોટા મેદાનો આવેલા છે એની વચ્ચે કુદરતી વિભાજન કરતી હોય એવી એક લાઇન છે તો એવું એક વિધાન આપણને આપવામાં આવેલું છે એની પછી પૃથ્વીનું જે ચુંબકીય ધ્રુવો છે એની વચ્ચેથી એક પસાર થતી કાલ્પનિક છે છે તો એવું પૂછવામાં આવેલું અને એની પછી જે ચોથો ઓપ્શન છે એવું કહે છે કે ઊંચાઈ અને ઊંડાઈની માપણી માટેના ખાસ સંદર્ભ તરીકે વપરાતી આડી રેખા તરીકે એને ઓળખવામાં આવે છે વર્તમાન આપણો જે અહીંયા આપેલા ઓપ્શન પ્રમાણે જે પ્રશ્ન છે એમાં જવાબ સાચો પડશે ડી એટલે કે ઊંચાઈ અને ઊંડાઈની માપણી માટેના ખાસ સંદર્ભની વાત કરવામાં આવી છે હવે એનો મતલબ શું થાય તમે જ્યારે ભૌતિક ભૂગોળ ભણતા હો અથવા કોઈ પણ પ્રાદેશિક જે ભૂગોળ છે કે ભારતનું ભૂગોળ ભૂગોળ છે છે અથવા ગુજરાતનું એના જ્યારે ભૂમિના સ્વરૂપ છે એ ભણતા હો ત્યારે એ ભૂપૃષ્ઠનો જે વિસ્તાર ભણશો ત્યારે એમાં જે તે ડુંગર છે અથવા જે તે ઉચ્ચ પ્રદેશ છે અથવા મેદાની પ્રદેશ છે પહાડી પ્રદેશ છે પર્વતીય વિસ્તાર છે ખીણ છે અને એના ઊંચાઈના આધારે નામ આપવામાં આવતું હોય છે કેવી રીતે તો એનો એક્ઝામ્પલ જોઈએ કે આ જે દરિયાની સપાટી છે એ દરિયાની સપાટીથી જેમ આપણે જમીન વિસ્તાર તરફ આગળ વધતા જઈએ એમ આ જમીન વિસ્તાર છે એ ઊંચાઈ તરફ જતો જશે અને માનો કે આ ઊંચાણવાળા વિસ્તાર ઉપર છે અને દરિયા બાજુ આપણે આગળ વધીએ છીએ તો એ ઢોળાવ તમને પડતો એવું જોવા મળશે તો આ જે દરિયાની સપાટી છે એનાથી તમે લગભગ ત્રણસો મીટર સુધીની ઊંચાઈ જાઓ આ ભાગ છે 300 મીટર માની લઈએ તો આ 300 મીટર સુધીના વિસ્તારને એટલા ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે કોની સાપેક્ષે આ દરિયાની સપાટીની સાપેક્ષે માપવામાં આવે છે પછી એ જ દરિયાની જે સપાટી છે એની સાપેક્ષે તમે વળી પાછળ હજાર મીટર સુધી જાઓ તો એને ડુંગર તરીકે ઓળખવામાં આવતું હોય છે તો આપણે કોની સાપેક્ષે આ ઊંચાઈ માપવાની છે ડુંગર કોની સાપેક્ષે માપવાનો છે પર્વત કોની સાપેક્ષે માપવાનો છે અથવા કોની સાપેક્ષે કેટલી ઊંચાઈ એ ધરાવે છે તો એવી લાઈનને ડોટમ લાઇન તરીકે ઓળખવામાં આવે છે જે ઊંચાઈ આપણે માપી શકતા હોઈએ તે લાઈન અને સામાન્ય રીતે એ ડોટમ લાઇન અથવા ગૃહિત રેખા છે એ જે દરિયો છે મહાસાગર છે એની સપાટીને જ ગણવામાં આવે છે તો એ વિધાન છે એ વૃક્ષ પૂછાયેલું એટલે આપણે યાદ રાખશું કે ઊંચાઈ અને ઊંડાઈ હવે જે રીતે અહીંયા ભૂમિના સ્વરૂપો છે એ જ રીતે દરિયાની અંદર પણ આવી રીતે તમને ખાઈ જોવા મળશે એમાં પણ ટાપુ તમને જોવા મળશે તો એની જે માપણી છે કે ભાઈ કેટલી ઊંડાઈ આવેલું છે તો એ પણ આ ડોટમ લાઇન છે દરિયાની જે ઉપરની સપાટી જે ક્ટિટીજ છે એનાથી જ માપવામાં આવે છે તો અહીં આપેલા ઓપ્શનમાં ડી ઓપ્શન છે એ આપણો સાચો છે એનાથી આપણે આગળ વધીએ આ ભૌતિક ભૂગોળનો પ્રશ્ન છે હવે આપણે આગળ વધીએ ત્રીજો જે આપણો પ્રશ્ન છે એ કંઈક એવું કહે છે કે ગુજરાતના કયા સમુદ્ર તટને વાદળી ફ્લેગ એટલે કે બ્લ્યુ બ્લ્યુ ફ્લેગ છે એનો દરજ્જો આપવામાં આવેલો છે હવે ગુજરાત સોળસો કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે આ વિધાન છે એ સાચું છે આપણે ભણતા પણ હોઈએ છીએ તો આ સોળસો કિલોમીટરનો દરિયા કિનારો છે તો કોઈ જગ્યાએ તમને દરિયા કિનારે બંદર પણ જોવા મળશે પોર્ટ તરીકે આપણે ઓળખતા હોઈએ મહાબંદર હશે કોઈ જગ્યાએ લઘુ હશે મધ્યમ કક્ષાના હશે કોઈક જગ્યાએ રમણીય બીચ આવેલી હશે જે પર્યટન સ્થળ તરીકે ડેવલપ થઈ હોય તો એવી એક બીચ આપણને જોવા મળશે ગુજરાતની અંદર જે શિવરાજપુર ખાતે આવેલી છે અને આ જે શિવરાજપુરનો વિસ્તાર છે એ આવેલો છે દેવભૂમિ દ્વારકામાં શિવરાજપુરની જે બીચ છે તમને અત્યારે એ પણ યાદ રાખવું જોઈએ કે શિવરાજપુર છે એ પંચમહાલની અંદર પણ આવેલું સ્થળ છે તો એ શિવરાજપુર છે એ ખનીજ માટે જાણીતું છે કઈ ખનીજ માટે જાણીતું છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર લખીને આપશો પણ અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ શિવરાજપુર બીચની એ દેવભૂમિ દ્વારકાની અંદર આવેલી છે તો અહીંયા પ્રશ્ન છે કે બ્લુ ફ્લેગનો દરજ્જો મળ્યો બ્લુ ફ્લેગ મળે એટલે એને એક ઇકો ટેગ લાગશે પર્યાવરણીય ટેગ એક પ્રકારનો ટેગ છે અને આ બ્લુ ફ્લેગ જે એ કઈ સંસ્થા આપતી હોય છે તો એ આપણે યાદ રાખવાનું એફ ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન તો એ આખી એક સંસ્થા છે નોન ગવર્મેન્ટલ એટલે કે એક પ્રકારે એનજીઓ છે જે આવી રીતે જે બીચ હોય એને આવો દરજ્જો આપતી હોય છે હવે એવું જરૂરી નથી કે બધા જ બીચ જે એ બ્લૂ ફ્લેગના દરજ્જામાં આવે જે બીચ પોતે આ એફ છે એને પોતાનો રિપોર્ટ તૈયાર કરીને મોકલે તો એ બીચ છે એને આવો દરજ્જો આપવામાં આવતો હોય છે પણ દરેક બીચને નથી મળી જતો એની માટે અલગ અલગ તેત્રીસ જેટલા ક્રાઇટ એરિયા છે એનો એક લિસ્ટ છે કે બીચ એકદમ પ્રદૂષણ મુક્ત હોવી જોઈએ કચરા મુક્ત હોવી જોઈએ પ્લાસ્ટિક જે એ કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિક કચરો ત્યાં ન હોવો જોઈએ તરવા માટેનો અથવા નાહવા માટેનું એક આખો અલગ એરિયા હોવો જોઈએ જે દિવ્યાંગ લોકો છે એ બીચ સુધી જઈ શકે ત્યાં નાઈ શકે એવી વ્યવસ્થા એની માટે અલગ પથ હોવો જોઈએ સિક્યુરિટીની દ્રષ્ટિએ ખૂબ સારી એવી સવલત હોવી જોઈએ એને એ ગાઈડ કરે એવા માણસો ત્યાં હોવા જોઈએ તો આ બધી સુવિધાઓ જો કોઈ બીચ ધરાવતું હોય તો એ એફ ને પોતે રિપોર્ટ મોકલશે કે ભાઈ તમારા જે ક્રાઇટેરિયા છે એ અમે ફૂલફિલ કરીએ છીએ તમને એ પણ વાત જાણીને આનંદ થશે કે ભારત છે એની આઠ બીચ છે એને આ દરજ્જો એક સાથે આપવામાં આવ્યો એટલા માટે કરંટની અંદર આ મુદ્દો હતો અને ભારતની જે આ આઠ બીચ છે એમાં શિવરાજપુર છે એ ગુજરાતની અંદર આવેલું છે કે જેને એ દરજ્જો મળે છે સૌથી પહેલી જે આ શરૂઆત થઈ એ બ્લુ ફ્લેગનો દરજ્જો આપણને એ યુરોપની અંદર થઈ યુરોપની અંદર ફ્રાન્સની અંદર સૌપ્રથમ આવી રીતે બ્લુ ફ્લેગનો દરજ્જો મળ્યો તમને એમ પણ પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી વધારે બ્લુ ફ્લેગ છે એ કયા ખંડની અંદર છે તો એ યુરોપની જે બીચ આવેલી છે યુરોપ ખંડની એમાં સૌથી વધારે આવા બ્લુ ફ્લેગના દરજ્જા ધરાવતી બીચ આવેલી છે યુરોપ સિવાય આફ્રિકા નામનો એક એવો દેશ છે સાઉથ આફ્રિકા જે સૌપ્રથમ યુરોપ દેશ યુરોપનો દેશ ન હોવા છતાં એને મળે છે તો એની પછી અત્યારે યાદ રાખવાનું કે એક સાથે જુઓ તો એ દીવની અંદર આવેલી છે એટલે કે ગુજરાતની અંદર ગુજરાતનું જે ભૌગોલિક સ્થાન છે એમાં આવે છે પણ ગુજરાતના રાજકીય ક્ષેત્રની અંદર આવતું નથી પણ દીવ જે છે એમાં આવેલી આ બીચ છે સૌથી મોટી બીચ છે ગોગલા એને પણ આવી રીતે બ્લુ ફ્લેગનો દરજ્જો આપવામાં આવેલો છે કોણ આપશે એફ ડબલ ઈ એ આપણે યાદ રાખશું અને એના ક્રાઇટ એરિયા ટોટલ તેત્રીસ જેટલા છે એ પણ મુદ્દો યાદ રાખવાનો છે એનાથી આગળ જઈએ અને ગુજરાત ભૂગોળ અને ભારત ભૂગોળ બંનેનો કમ્બાઈન્ડ એક પ્રશ્ન બને છે અહીંયા એની આપણે ચર્ચા કરવાની છે નર્મદા નદી કઈ બે પર્વત શ્રેણીને વિભાજીત કરે છે નદી હંમેશા કોઈ પણ એવા ઊંચાણવાળા વિસ્તારની અંદરથી નીકળી અને ગુરુત્વાકર્ષણ બળના કારણે જે જમીનનો નીચેનો ભાગ છે ત્યાં જઈ અને સમુદ્રને મળવા સુધીનું એનું મૂળ લક્ષણિકતા હોય છે તો અહીંયા એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે નર્મદા નદી કઈ બે પર્વત શ્રેણીને વિભાજીત કરે છે આપણી પાસે ઓપ્શન છે અરવલ્લી વિદ્યાંચલ વિધ્યાંચલ સાતપુડા સાતપુડા સહ્યાદ્રી સહ્યાદ્રી અને વિદ્યાંચલ હવે આપણે જોઈએ નકશાની અંદર કે અહીંયા એક પર્વતીય શૃંખલા આવેલી છે જે દિલ્હીથી શરૂ કરી અને છે કે ગુજરાતના ઉત્તર ભાગ સુધી ફેલાયેલી છે જેનું નામ છે અરવલ્લી હવે અહીંયા એક મધ્યપ્રદેશ અને છત્તીસગઢની જે બોર્ડર છે ત્યાંથી આવી રીતે એક પ્રાકૃતિક રચના ધરાવતો જે ભાગ છે કે જે ગુજરાતના પંચમહાલ સુધી ફેલાયેલી એક પર્વતીય શૃંખલા છે જેનું નામ છે વિધ્યાંચલ વિધ્યાંચલની દક્ષિણે આપણને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર ફેલાયેલી એક પર્વતીય શૃંખલા જોવા મળશે જેનું નામ છે સાતપુડા અને જે વિસ્તાર તાપી નદી અહીંયા જે પસાર થશે એનાથી દક્ષિણનો જે ભાગ છે ત્યાંથી જે પર્વતીય શૃંખલા જોવા મળશે એને આપણે સહ્યાદ્રીના નામથી ઓળખતા હોઈએ જે છે કે કેરળ સુધી ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલી છે તો આ જે ચાર મહત્વની પર્વતીય શૃંખલા છે જે ભારતની પર્વતીય મુખ્ય પર્વતીય શૃંખલા તરીકે પણ આપણે ઓળખી શકીએ તો એનો અમુક અંશ છે અમુક ભાગ છે એ ગુજરાતમાં પણ આપણને જોવા મળે છે એટલે કે ગુજરાતના ભૂગોળમાં પણ આ ચાર પર્વતીય શૃંખલા છે એનો અભ્યાસ આપણે કરતા હોઈએ છીએ તો એ બાબત અહીંયા નર્મદા નદીની પૂછવામાં આવી છે તો જોઈએ કે નર્મદા નદી છે એનો ઉદ્ભવ ક્યાંથી થાય તો એ અમરકંટકની અંદરથી થશે અને એનું વહેણ છે એ આવી રીતે વહી સર્પ આકાર વહી અને ગુજરાતની અંદર આવી અને ખંભાતના આકારની અંદર એ મળી જશે એવી જ રીતે મૈકલ પર્વત છે એ પાસેથી આપણને મહાદેવની જે ટેકરીઓ છે ત્યાંથી આપણને એક નદી ઉદ્ભવી અને જોવા મળશે તાપી નદી એ પણ અરબ સાગરની અંદર મળી જશે મહાદેવની ટેકરીઓ જે આપણને મધ્યપ્રદેશની અંદર જોવા મળશે ત્યાંથી તાપી નદી આવી અને એ પણ ગુજરાતની અંદર આવી અને વહન પામશે એ જ રીતે વિધ્યાંચલ છે એમાંથી અમરકંટકમાંથી આવી અને નર્મદા નદી પણ ગુજરાતની અંદર આવી અને ખંભાતના અખાતની અંદર અંત પામશે તો અહીંયા એક ક્રમ બને છે કે સૌથી પહેલાં તમને વિધ્યાંચલ પર્વતીય શૃંખલા જોવા મળે છે એની પછી નર્મદા નદી જોવા મળે છે અને એની પછી સાતપુડાની પર્વતીય શૃંખલા જોવા મળે છે તો નર્મદા નદી જે બંને પર્વતીય શૃંખલાની વચ્ચેથી વહન કરે છે પર્વતીય શૃંખલા કઈ થાય એક થશે વિધ્યાંચલ અને એક થશે સાતપુડા તો એ જ રીતે સાતપુડાની દક્ષિણે જે તાપી નદીનું વહન થાય છે તો તાપી નદી કઈ બે પર્વતીય શૃંખલાની વચ્ચેથી વહન કરે છે તો અહીંયા તમને જોવા મળે છે સાતપુડા અને એની નીચે અહીંયા જોવા મળે છે સહિયાદી એ જ રીતે આપણને અહીંયાથી એક સાબરમતી નદી પણ જોવા મળે છે જે અરવલ્લીના જે ડુંગરો છે એમાંથી ઉદ્ભવે છે તો એ જે સાબરમતી નદી છે એનો પ્રશ્ન આવી રીતે અહીંયા જે પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે વિદ્યાંચલ અને સાતપુડાની વચ્ચેથી નર્મદા નદી છે એનું વહેણ છે જે ફાટખીણની રચના બનાવી વહેન કરે છે એટલા માટે જવાબ આવશે વિદ્યાંચલ અને સાતપુડા તો આ પ્રશ્ન પણ આપણી માટે ખૂબ અગત્યનો છે પૂછાઈ શકે ત્યારે એ સિક્વન્સ તમારે યાદ રાખવાની છે આવી સાસ તમને સૌથી પહેલા અરવલ્લી જોવા મળે પછી વિધ્યાંચલ જોવા મળે પછી સાતપુડા જોવા મળે અને સહ્યાદ્રી જોવા મળે અને એની અંદર જે નદીઓ જે પશ્ચિમ તરફ વહન કરે છે એના કારણે બે જે પર્વતીય શૃંખલાઓ છે એનું વિભાજન થયેલું છે ઓકે એની પછીનો જે છેલ્લો પ્રશ્ન છે આજનો એ જોઈએ વિધાન સ્વરૂપે છે કર્તવૃત ભારતને બે ભાગમાં વિભાજિત કરે છે આ આપણે જાણતા હોઈએ છીએ અને ન જાણતા હોઈએ તો આપણે એની ચર્ચા પણ લઈએ છીએ કર્કવૃત ભારતને બે ભાગમાં વિભાજીત કરે છે આ કારણસર કઈ ઘટના બને છે અથવા કઈ મુદ્દો અથવા કઈ બાબત આપણી સામે આવે છે પહેલી છે દક્ષિણનો ભાગ ઉષ્ણ કટિબદ્ધમાં આવે આવેલ ભાગ છે કોના કારણે તો કે કર્કવૃત બે ભાગમાં વિભાજીત કરે છે એટલા માટે બીજો છે ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલ છે આપણી પાસે જે ઓપ્શન આપવામાં આવેલા છે એમાં છે માત્ર પ્રથમ વાક્ય સાચું બીજું સાચું એક અને બે બંને સાચા અને એક અને બે બંને વાક્ય ખોટા તો આપણે પેલા જોઈએ નકશાની અંદર કે ઉષ્ણકટિબદ્ધ ઉષ્ણકટીશીતોષ્ણ અને કઈ રીતે રીતે નક્કી થતું હોય છે છે જે જે આખા પૃથ્વીના ગોળો એની ઉપર એક્યાસી જેટલી જે અક્ષાંશ બનાવવામાં આવેલી છે નકશા સમજવા માટે બનાવવા માટે ને સ્થાન છે એ જાણવા માટે એ પૈકી જે મધ્યમાંથી પસાર થાય છે ઝીરો ડિગ્રી જેને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખતા હોઈએ છીએ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી જે આપણને જોવા મળે છે કર્કવૃત કહેતા હોઈએ એટલે કે કર્કવૃત્ત વિષુવૃત્ત અને મકરવૃત્તનો ભાગ થયો હવે જુઓ કે કર્કવૃત્ત થી શરૂ કરી અને મકરવૃત્ત સુધીનો જેટલો પણ વિસ્તાર છે ખાસ સમજવા જેવી બાબત છે કર્કવૃતથી શરૂ કરી અહીંયાથી શરૂ કરી અને છેક મકર વૃત સુધી જવાનું છે વિષુવૃત એમાં વચ્ચે આવી જાય છે એટલે કર્કવૃત વિષુવૃત અને મકરવૃત આ આખો જે ભાગ છે એને આપણે કહેતા હોઈએ છે ઉષ્ણ કટિબદ્ધિય વિસ્તાર તો હવે પ્રશ્ન શું થાય કે આનાથી ઉપર જે ભાગને શું કહેવાતો હશે તો એને કહેવાશો સમશીતોષ્ણ અને આનાથી નીચે હશે એને પણ સમશીતોષ્ણ કહેવાશે પણ આગળ જતા ધ્રુવીય વિસ્તાર છે એને વળી પાછા શીતોષ્ણ તરીકે ઓળખતા હોઈએ છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રીથી પણ આ આખો એક અલગ કોન્સેપ્ટ છે એટલે આની માટે પાછો આ એક લેક્ચર થાય એમ છે એટલે આપણે એ બધી વસ્તુ ડીપમાં નથી સમજતા અત્યારે આપણે શું સમજીએ છીએ કે ઉષ્ણ ઉપરનો જે વિસ્તાર છે એને સમશીતોષ્ણ તરીકે ઓળખતા હોઈએ છીએ હવે આપણું ભારત આવી રીતે ચતુષ્કણ ભાગની અંદર ફેલાયેલું છે ભારત જે એ ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર આવેલું છે એટલે અહીંયા આવેલું છે ચતુષ્કોણ આકાર છે અને ભારત છે એની એક્ઝેક્ટ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે અને એ કર્કવૃત ભારતના આઠ રાજ્યમાંથી પસાર થાય છે તો એના કારણે શું થાય છે કે આ કાલ્પનિક એવી લાઈન છે કે જે ભારતના બે ભાગ કરી નાખે છે ખરેખર એ જોઈ શકતા નથી એ કાલ્પનિક લાઈન છે પણ એ ભારતની મધ્યમાંથી પસાર થાય છે તો હવે આ લાઈનથી નીચેનો ભાગ છે એ તો સમશીતોષ્ણ કહેવાશે ઉષ્ણ કટિબદ્ધિ છે સોરી કે જે કર્કવૃત્તિ નીચે આવેલો ભાગ છે મકરવૃત્ત સુધીનો એને ઉષ્ણકટિબદ્ધ તરીકે ઓળખવામાં આવે અને કર્કવૃત્તિ ઉપરનો જે ભાગ છે એને આપણે સમશીતોષ્ણ તરીકે ઓળખતા હોઈએ છીએ તો બાબત અહીંયા તમે સમજી શક્યા હશો કે ભાઈ ભારતની મધ્યમાંથી જે કર્કવૃત્ત પસાર થાય છે એના કારણે ભારતનો ઉત્તરનો જે ભાગ છે એ સમશીતોષ્ણ કટિબદ્ધમાં આવેલો છે અને ભારતનો જે દક્ષિણનો ભાગ છે એ ઉષ્ણ કટિબદ્ધીય વિસ્તાર ધરાવે છે એટલે કે આપણા પ્રશ્નની અંદર જે બે વિકલ્પ હતા ચાર વિકલ્પ હતા એમાંના જે બે વિકલ્પ છે એક અને બે બંને વાક્ય સાચા અને એક અને બે બંને ખોટા તો આપણો જવાબ શું થશે તો કે આપણો જવાબ થશે સી એક અને બે બંને વાક્ય સાચા છે એટલે કે દક્ષિણનો ભાગ ઉષ્ણકટિબદ્ધ છે અને ઉત્તરનો ભાગ છે એ સમશીતોષ્ણ કટિબદ્ધની અંદર આવેલો છે તો આ સાથે આપણે ડેલી ફાઈ છે એના પ્રશ્નોને પૂર્ણ કરીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ